એકદમ રેસ્ટોરન્ટ જેવું પનીર લબાબદાર. ફ્રેન્ડ્સ, પંજાબી રેસ્ટોરન્ટમાં જે પનીર લબાબદારનું શાક બને છે ને, તેની રેસીપી હું બધી ટિપ્સ સાથે અહીંયા તમારી સાથે શેર કરવાની છું. એકદમ ડિલિશિયસ રેસીપી છે. એક વખત તમે આ પંજાબી પનીર લબાબદાર ઘરે બનાવશો ને, તો રેસ્ટોરન્ટથી લાવવાનું ભૂલી જશો, એટલું સ્વાદિષ્ટ બને છે. અને ઘરનું બનેલું છે એટલે હાઇજીનની દ્રષ્ટિએ પણ નંબર વન છે. તો ખૂબ જ ટેસ્ટી એવું આ પનીર લબાબદારની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ, વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો. આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. તો સૌપ્રથમ અહીંયા આપણે એક આ રીતે સોસપેન લઈ લઈએ અને તેમાં થોડુંક પાણી ઉમેરી, તેમાં મીઠું ઉમેરી, તેને ગરમ કરવા માટે મૂકીએ. તેમાં આ રીતે મેં 5 ચમચી જેટલી હળદર પણ એડ કરી છે. અને ત્યારબાદ હું તેમાં પનીરના પીસીસ એડ કરી લઉં છું. આ પનીર મેં ઘરનું બનાવેલું લીધું છે, તમે રેડી પનીરનો ઉપયોગ બી કરી શકો છો. અને અહીંયા જો આ પાણી એકદમ સરસ ગરમ થયું છે, આને ઉકાળવાનું નથી. પાણી ગરમ થાય એટલે આપણે તેમાં લાલ મરચાંનો પાવડર ઉમેરીશું, તેને મિક્સ કરી લઈશું. ગેસને આપણે અહીંયા બંધ કરી દઈએ અને આ ગરમ પાણીમાં આપણે પનીરને 15-20 મિનિટ માટે રાખવાનું છે. અને આને હું ઢાંકીને સાઈડ પર મૂકી રાખું છું. હવે અહીંયા મેં એક પેન લઈ લીધું છે અને તેમાં 40 ગ્રામ જેટલું બટર ઉમેર્યું છે. બટરને આપણે થોડુંક મેલ્ટ થવા દઈએ અને બટર મેલ્ટ થાય એટલે આપણે તેમાં લાંબી સમારેલી 2 ડુંગળી એડ કરીશું. ગેસની ફ્લેમ આ સમયે સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની છે. 1 તજનો ટુકડો ઉમેરવાનો છે, 2 લવિંગ ઉમેરવાના છે અને 1 તમાલપત્ર આખું આપણે આ રીતે ઉમેરી લઈએ. હવે આ બધું જ આપણે ધીમા તાપે સૌતે કરી લઈશું અને ત્યારબાદ મોટી 4 કળી લસણની આપણે તેમાં ઉમેરવાની છે. ત્યારબાદ આપણે અહીંયા 8-10 બદામ ઉમેરીશું. 8-10 આપણે અહીંયા કાજુ ઉમેરી લઈએ અને તેને પણ આપણે સૌતે કરવાનું છે. તો ડુંગળી, લસણ, કાજુ, બદામ થોડા ગુલાબી થાય એટલે આપણે તેમાં 2 ટામેટા ઉમેરીશું. ટામેટાને આ રીતે રફલી ચોપ કરીને જ ઉમેરવાનું છે અને તેને પણ આપણે ડુંગળી લસણ સાથે સૌતે કરી લઈએ. ત્યારબાદ આપણે ઢાંકીને તેને 5 મિનિટ માટે ધીમા તાપે ચડવા દઈશું. 5 મિનિટ થઈ જાય એટલે આપણે ચેક કરી લઈએ તો ટામેટા જે છે એ સોફ્ટ થઈ ગયા હશે. તો જે ટામેટા છે એ થોડાક સોફ્ટ થાય એટલે આપણે આ પેનને ગેસ પરથી નીચે ઉતારી લેવાનું છે અને આ ગ્રેવીને આપણે થોડી વાર માટે ઠંડુ થવા દેવાનું છે. જ્યારે આ બધો જ ગ્રેવીનો મસાલો ઠંડો થઈ જાય ત્યારબાદ આપણે તેમાંથી આ જે તમાલપત્ર છે તે કાઢી લઈશું અને જે તજનો ટુકડો છે તે પણ આપણે કાઢી લઈશું. ત્યારબાદ આ મસાલાને આપણે મિક્સર જારમાં ઉમેરી લઈએ અને આપણે આની પેસ્ટ બનાવવાની છે. પાણી નથી ઉમેરવાનું, આ રીતે આપણે ડાયરેક્ટલી જ તેને ગ્રાઇન્ડ કરીશું. તો ગ્રાઇન્ડ કરવા માટે મેં અહીંયા અગારોના રોયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે. 900 વોટની મોટર સાથે આવે છે અને આની મોટર 100% કોપર મોટરથી બનેલી છે. તો ફ્રેન્ડ્સ, જો તમારે આને પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો અહીંયા જોઈ શકાય છે કે ગ્રેવી એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ ગઈ છે, એકદમ સરસ તેની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે અહીંયા એક મેં બીજું પેન લઈ લીધું છે અને તેમાં મેં આ રીતે 1 ચમચી જેટલું બટર ઉમેર્યું છે અને તેની અંદર આ રીતે 1 ટેબલસ્પૂન જેટલું હું ઓઇલ ઉમેરી લઉં છું. આ બટર ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 1 ડુંગળી એકદમ ઝીણી ચોપ કરેલી ઉમેરીશું અને તેને આપણે સૌતે કરી લેવાનું છે. ડુંગળી મેં મોટી સાઇઝની લીધી હતી, જો તમારી ડુંગળી નાની હોય તો 2 પણ લઈ શકાય છે. તો ડુંગળીનો કલર આ રીતે થોડોક ગુલાબી થાય એટલે આપણે તેની અંદર ઝીણા સમારેલા 2 લીલા મરચાં ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી લસણની પેસ્ટ ઉમેરીશું. 1/2 ચમચી આપણે તેમાં છીણ કરેલું આદું ઉમેરીશું અને આ બધું જ આપણે સૌતે કરવાનું છે. તો ડુંગળીનો કલર આ રીતે ગુલાબી થાય ત્યાં સુધી મેં તેને સૌતે કર્યું છે અને હવે આપણે તેમાં મસાલા ઉમેરીશું. તો મસાલામાં આ રીતે 5 ચમચી મેં હળદર પાવડર ઉમેર્યો છે, 1 ચમચી હું તેમાં ધાણાજીરું પાવડર ઉમેરી લઉં છું અને 1.5 ચમચી હું તેમાં કશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છું. આનાથી ગ્રેવીનો કલર ખૂબ જ સરસ આવશે. આ બધા જ મસાલાને આપણે આ રીતે પહેલાં તેલમાં સાંતળી લેવાના છે અને મસાલા આ રીતે સંતળાઈ જાય એટલે અહીંયા મેં 3 એકદમ ઝીણા ચોપ કરેલા ટામેટાં ઉમેર્યા છે. હવે આ બધું જ આપણે બરાબર સૌતે કરી લઈએ. ટામેટાં ચડી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે. સાથે સાથે જ મેં તેમાં
એક ચમચી જેટલું મીઠું પણ ઉમેરી લીધું છે. મીઠું ઉમેરીશું તો ટામેટાં ખૂબ જ ઝડપથી ચડી જશે. તેને પણ મેં અહીંયા મિક્સ કરી લીધું છે અને ગેસની ફ્લેમને આ સમયે સ્લો ઉપર રાખીશું અને ઢાંકીને આપણે આ ગ્રેવીને થવા દઈએ. તો આ આપણી ગ્રેવી ધીમા તાપે 5-7 મિનિટ માટે થશે. ત્યાં સુધી અહીંયા મેં ફરીથી પહેલું જે પેન હતું તે મૂકી દીધું છે અને તેમાં હું થોડુંક ઓઇલ ઉમેરી લઉં છું. ઓઇલ બિલકુલ ઓછું જ ઉમેરવાનું છે કારણ કે આ ગ્રેવીની અંદર ઓલરેડી પહેલેથી જ બટર તો આપણે ઉમેરેલું જ છે. અને હવે આ ગ્રેવી આની અંદર આપણે ઉમેરી લઈએ અને આ ગ્રેવીને આપણે ધીમા તાપે સૌતે કરી લઈશું. તો આ ગ્રેવીને વધારે કૂક કરવાની જરૂર નથી કારણ કે તે પહેલેથી કૂક કરેલી જ છે. હવે આપણે તેમાં મસાલા ઉમેરી રહ્યા છીએ. તો મેં અહીંયા 5 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણાજીરું પાવડર, 1 ચમચી લાલ મરચાંનો પાવડર અને થોડુંક મીઠું ઉમેર્યું છે અને આ બધું જ આપણે ગ્રેવીમાં મિક્સ કરવાનું છે. પહેલાં આ ગ્રેવીની અંદર આપણે કોઈ મસાલા નહોતા ઉમેર્યા એટલે અત્યારે મેં ઉમેરીને મિક્સ કરી લીધા છે. અને ત્યારબાદ આ જગની અંદર મેં થોડુંક પાણી ઉમેરી રાઇન્સ કરી એ પાણી પણ આની અંદર ઉમેરી લીધું છે. તો જુઓ, એક ગ્રેવી તો આપણી આ તૈયાર થઈ ગઈ અને બીજી ગ્રેવી જે આપણે ડુંગળી, લસણ, ટામેટાં બધું ચોપ કરીને બનાવી હતી તેમાંથી પણ 5 મિનિટમાં આ રીતે ઓઇલ બધું છૂટું પડી ગયું છે. તો આપણી આ જે ગ્રેવી છે એ પણ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આ ગ્રેવીને આપણે બીજા પેનમાં જે ગ્રેવી છે તેમાં ઉમેરી લઈશું અને બંનેને આપણે મિક્સ કરવાની છે. ગ્રેવી આ રીતે બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર 1 ચમચી મલાઈ ઉમેરીશું. આ ઘરની મલાઈ છે અને મલાઈ ઉમેરવાથી ગ્રેવીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને એકદમ રિચ ગ્રેવી તૈયાર થાય છે. તો મલાઈને અહીંયા સારી રીતે મિક્સ કરી લેવાની છે. હવે ગેસની ફ્લેમને બિલકુલ સ્લો ઉપર રાખીશું. ઢાંકીને આપણે તેને 2-3 મિનિટ માટે થવા દઈએ જ્યાં સુધી તેમાંથી ઓઇલ છૂટું પડી જશે. બીજી બાજુ અહીંયા જે પનીર આપણે ગરમ પાણીમાં રાખ્યું હતું એ પનીર પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે. અહીંયા જુઓ, એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે. તો હવે આ પનીરમાંથી આપણે પાણી કાઢી લેવાનું છે એટલે પનીરને હું આ રીતે ચારણીમાં ચાળી લઉં છું અને તેને આપણે અહીંયા સાઈડ પર રાખી દઈએ. અહીંયા બીજી બાજુ આપણે ચેક કરીએ તો આપણી જે ગ્રેવી છે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તમે જુઓ, બધી બાજુ સરસ જે તેલ હોય એ છૂટું પડી ગયું છે. એકદમ રિચ ગ્રેવી આપણી અહીંયા તૈયાર થઈ છે. હવે આ ગ્રેવી તમારે જેટલી પતલી જોવે એ પ્રમાણે તમારે તેમાં પાણી ઉમેરવાનું. તો મેં અહીંયા 1/4 કપ જેટલું પાણી ઉમેર્યું છે. તેને હું આ રીતે પહેલાં મિક્સ કરી લઉં છું અને મને થોડીક જરૂર લાગી એટલે મેં ફરીથી તેમાં 3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેર્યું છે અને તેને પણ મેં આ રીતે મિક્સ કરી લીધું છે. તો આ રીતની કન્સિસ્ટન્સી ગ્રેવીની તૈયાર થાય એટલે આપણે તેની અંદર પનીરના પીસીસ ઉમેરી લઈશું અને તેને આપણે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુઅર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે. હવે આપણે ઢાંકીને તેને 5 મિનિટ માટે થવા દઈશું જેથી કરીને પનીર બધો જ મસાલો એબ્ઝોર્બ કરી લેશે અને આપણું પનીર લબાબદાર તૈયાર થઈ જશે. તો અહીંયા જુઓ, 5 મિનિટ બાદ બધું તેલ છૂટું પડ્યું છે અને એકદમ ટેસ્ટી એવું આપણું આ પનીર લબાબદાર તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકાય છે કે કેટલું ટેસ્ટી આપણું આ પનીર લબાબદાર તૈયાર થયું છે. રેસ્ટોરન્ટ કરતાં પણ વધુ સ્વાદિષ્ટ બન્યું છે. એક વખત આ રેસીપી ટ્રાય ચોક્કસથી કરજો અને તમારા અનુભવ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો. અહીંયા મેં 5 ચમચી કિચન કિંગ મસાલો ઉમેર્યો છે અને 1 ચમચી મેં કસૂરી મેથી ઉમેરી છે. આનાથી ગ્રેવીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને મેં થોડાક લીલા ધાણા પણ ઉમેરી લીધા છે. આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આપણે ગરમા ગરમ આ પનીર લબાબદારને હવે સર્વ કરી લઈએ. વાવ, જોઈને જ મોઢામાં પાણી આવી જાય એટલું સ્વાદિષ્ટ આપણું આ પનીરનું શાક તૈયાર છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને લોકોને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો. આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. રેસીપી પસંદ ન આવી હોય તો ડિસલાઇક પણ આપી શકો છો અને તમારા સજેશન અમારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરી શકો છો. આ ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય અને ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી લો જેથી કરીને આવનાર બધા નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. અને જો તમે આ વિડીયો મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. ફ્રેન્ડ્સ, અમે દરેક રેસીપીને રીલ સ્વરૂપે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ પોસ્ટ કરતા રહીએ છીએ તો ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અમને ફોલો કરી લેજો
અત્યાર માટે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.